નહીં તપસ્યાની વાત આવે તો કે છે આ તો બધું લાંઘણ છે યાર, ભગવાને ખાવા માટે તો બધું ઉગાડી દે, શા માટે આપણે નહીં ખાવાનું? ખાવ યાર, રાત તો ખાવો પીવો, દિન કો જલસા કરો. આ લીંબુ છે અને લીંબુ ને એસિડમાં ફેરવી નાખે એવી એક વાત હજી તમને કરવી છે, જરાક સિરિયસલી સાંભળજો. મેં સાંભળ્યું છે કે હવે મેરેજ પણ બહુ મુશ્કેલ થતા જાય છે. મુંબઈ આવ્યા પછી કેટલાય કિસ્સાઓ મારી પાસે આવ્યા છે, જોઈને હું ચિંતા થઈ જાય છે. આ દેશનું ભાવિ શું, જીન શાસનનું ભાવિ શું? ક્યારેક તમને કહું, ખોટું નહીં માનતા, વર્તમાન કાળમાં છે ને દીક્ષા સુલભ છે, લગ્ન મુશ્કેલ છે. થઈ ગયા ને એ થઈ ગયા, બહુ મુશ્કેલ છે. અમદાવાદનો છોકરો અત્યારે મુંબઈમાં આવ્યો તો બોરીવલીમાં જૈન છોકરી માટે ઇન્ટરવ્યુ હતો, અને ઇન્ટરવ્યુમાં જયારે બે બેઠા, બંને એકબીજા સાથે છ મહિનાથી વાર્તાલાપ કરતા હતા, પહેલી મીટિંગ થઈ, અને પહેલી મીટિંગ થયા પછી મને વંદન કરવા આવ્યા. અમને બહુ માને, અને મને વંદન કરવા આવ્યા પછી મને કે આજે બળી તો આવ્યા છીએ, હવે આગળ શું થાય છે એ આપણે પછી જણાવું. અને ચાર દિવસ પછી એને મને જણાવ્યું કે છોકરીએ એમ કીધું છે, આપણે મેરેજ નથી કરવા, બે અઠવાડિયામાં બે દિવસ હું અમદાવાદ આવીશ, અઠવાડિયામાં બે દિવસ તું મુંબઈ આવજે, અને અઠવાડિયામાં બે દિવસ આપણે જ્યાં જવું હોય ત્યાં જવા. મેરેજ શું ચાલુ છે? થોડા વર્ષો પહેલા મેં સાંભળ્યું કે લિવ ઇન રિલેશનશીપ ચાલુ થયું છે, અને આજે ચાલે છે. બંધાવાનું નહીં, માથા પર કોઈ જવાબદારી નહીં રાખવાની. તમારા મા બાપને યાદ કરો, તમારા બા દાદાને યાદ કરો, સાત સાત ને નવ નવ દીકરાને જન્મ આપી, પાળી પોષીને મોટા કર્યા કે નતા કર્યા? તમારા બા દાદાએ પાંચ પાંચ સાત સાત દીકરાઓને જન્મ આપ્યા, પાળી પોષી મોટા કર્યા. ભલે એ લોકોની પાસે સંપત્તિ નથી, પણ સંસ્કાર ચિકાર હતા, કોઈ દિવસ ખોટે રસ્તે જવાનો એમને વિચાર ના આવ્યો. અને વર્તમાન કાળમાં તમારા જેવાના મનમાં ક્યારેક વિચાર આવે, આ બધી જવાબદારીઓ આપણે નથી લેવી, એના કરતા લિવ ઇન રિલેશન, અને હવે લિવ ઇન રિલેશન ને પણ સારું કેવડાવે એવું એક નવું ચાલુ થયું છે. આજે કયો ડે છે? ફ્રેન્ડશીપ ડે છે ને, ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ. આ ધંધો મને જેને કીધું ને, તમે ખાલી ફ્રેન્ડ્સ વિથ બોલજો એટલે આગળનું છોકરાઓ બોલશે નહીં, હસો નહીં, આટલી હદે. અને વેશ્યાવાળા સિવાય બીજું કઈ ન કહેવાય. ક્યારેક લિવ ઇન રિલેશનશીપ સારું લાગે આની સામે? એક પાત્ર ને તો બંધાયા, જ્યાં સુધી બંધાયા ત્યાં સુધી. ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ, બે દિવસ તારી સાથે રહેવા, બે દિવસ બીજા મિત્રની સાથે, બીજી ફ્રેન્ડની સાથે. આ શું માંગું છું મને કે મારા સાથે ચાલુ થઈ ગયું છે, ડર લાગે છે, રાતના ઊંઘ નથી આવતી. આ જીન શાસન રફે દફે થઈ જશે, સંપૂર્ણ હિન્દુસ્તાન ખતમ થઈ જશે. મહેરબાની કરીને કોઈ દોસ્ત તમને આવી શિખામણ આપે, આવા રવાડે ચડાવે, પ્લીઝ તમે એનાથી બચી જજો. હું ફરીથી કહું છું કે વર્તમાન કાળમાં કોઈ દોસ્ત નહીં મળે તો ચાલશે, તમારી માને તમારા બાપને તમે સારામાં સારા ફ્રેન્ડ બનાવી, તમારા મા બાપ કે મુજબ કરશો ને. મને ઘણી વાર છોકરાઓ કે મારા સાહેબ, મા બાપ કે એની સાથે પરણી જવાનું, પરણવાનું આપણે છે ને, જિંદગી જેની સાથે આપણે કાઢવાની હોય તો મા બાપ કે એમની સાથે થોડું પરણે, આપણે જેને ઈચ્છા હોય એની સાથે. ને હું એને કહું, ભલા માણસ ચેરના પારખાના, મા બાપ અનુભવમાંથી પસાર થયેલા છે, તું બહુ બહુ તો જોઈશ, તો રૂપ અને રૂપિયા જોઈશ, આગળનું તું નહીં જોઈ શકે, તારા મા બાપ જોઈ શકે છે, માટે વધુ સારું. મને એક જણ પૂછે, લવ મેરેજ સારા કે એરેન્જ મેરેજ સારા? મેં કીધું, કોને કહેવાય લવ મેરેજ ને એરેન્જ મેરેજ? મને કે જેની રોટલી રોજ ફૂલે એ એરેન્જ મેરેજ, જેના મોઢા રોજ ફૂલે એ લવ મેરેજ. તમારા મા બાપ જે કે છે એ મુજબ ચાલશો તો તમારી જિંદગીમાં ક્યારે દુખી નહીં થાવ. મા બાપ થી મોટો મિત્ર દુનિયામાં કોઈ નથી.
શામાટે અવોઇડ કરો છો? લીંબુ બનીને તમારા જીવનમાં જે આવે એનાથી દૂર રહો. ધર્મના ક્ષેત્રમાં જે તમારી સાથે વિરોધમાં પડતો હોય એનાથી દૂર રહો. વ્યાખ્યાન ટાઈમ પાસ છે. અરે ભલા માણસ, વ્યાખ્યાનથી જેટલા પરિવર્તન આવ્યા દુનિયામાં કોઈ નથી, પરિવર્તન નથી આવી શક્યા. નંબર ટુ, બોલો. નંબર વન એસિડ, નંબર ટુ વેરી ગુડ. લીંબુ બોલ્યા તો છે, એમ રાખીને ફરજો જરા. કહી શકો કે મારા સાહેબે કીધું એવા મિત્રો મેં રાખ્યા.